સાંતલપુર ખાતે આવેલો ખીમેશ્વર ગૌશાળાને મળેલી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી દુરુપયોગ કરતા લોકો સામે આપેલ આવેદનપત્ર. પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલી ગૌશાળાના મંજૂર થયેલા ભારતમાળા પ્રોજેક્ટનો રોડ પસાર થવાનો છે, તેને લઈને સાંતલપુર ખાતે આવેલી ખીમેશ્વર ગૌશાળાને મળેલી દાનમાં જમીનમાંથી ભારતમાળા પ્રોજેક્ટનો રોડ પસાર થતો હોય આ જમીન સંપાદન કરીને સાંતલપુર ગૌશાળાને વળતર આપવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું અને અમુક લોકો દ્વારા આ જમીન ઉપર દબાણ કરી વળતરની રકમ પડાવી લેતા નાટકબાજી શરૂ કરી હવનમાં હાડકા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આવા લોકો ખોટી રીતે કાયદા અને શરણે જઈને ખોટી રીતે ગૌશાળાને મળતી રકમ હડપ કરી જવાની ભાવનાથી લોકો ખોટી રીતે કાગળ કરી પૈસા પડાવી લેવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે સાંતલપુર તાલુકાના અને ગ્રામ્યના દરેક સમાજના લોકોની માંગણી ઉઠવા પામી છે. આ જગ્યાએ એક પરિવારે સાંતલપુર ખાતે આવેલી ખીમેશ્વર ગૌશાળાને દાનમાં આપેલી છે, તો જે ભારતમાલા રોડમાં જતી જમીનની વળતર ખીમેશ્વર ગૌશાળાને આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે અને ગેરકાયદેસર ગૌચરની જમીન ઉપર કબજો કરતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ જમીનના મૂળ માલિક પણ જણાવી રહ્યા છે કે મારી જમીનને ગૌશાળાને આપેલી છે તો તેનું વળતર ગૌશાળાને મળવું જોઈએ તેવી માંગણી સાથે નાયબ કલેક્ટર ડીબી ટાંકને આવેદનપત્ર અપાયું હતું. સાંતલપુર ગૌશાળાનો જે વિષય છે એ બિલકુલ સાચો છે. જે પરિવારનો મારી પરિવારની વાત છે, મારી પરિવારે વર્ષો પહેલાં આ ખેતર ગૌશાળાને આપેલું છે એવું આખું ગામ કહે છે અને બાપુ પણ કહે છે અને બાપુની હાજરીમાં સમસ્ત નગર ગામ ભેગું થયું હતું. અત્યારે આ ચર્ચા પણ થઈ હતી અને આ ભાઈ અમુક લે ભાગો તત્વો થઈ ગભરાઈ ગયો છે, બિયાઈ ગયો છે, ધમકીઓ આપે છે અને એમ કરીને પૈસા પડાવવાની આ રીત છે, આ બિલકુલ ચલાવી લેવાય નહીં. સાધમપુર, વારઈ, સાંતલપુર તથા સમસ્ત ગૌશાળા પરિવાર અને સમસ્ત હિન્દુ સમાજ એમની સાથે છે અને એ પરિવારને પણ અમે ખાતરી આપી છે કે ભવિષ્યમાં તમને કંઈ જ નહીં થાય અને આ ટોટલે ટોટલ પેમેન્ટ જે ભારત માલા રોડમાં ખેતર આવ્યું છે તો એ પેમેન્ટ આખે આખું ગૌશાળામાં જાય એ અમારા સૌની લાગણી છે અને આ લાગણી અમે પ્રાંત સાહેબ રજૂઆત કરી છે અને અમે મેળવીને જ રહીશું એવું અમને આશા છે અને ગૌ માતા અમારે સારું કરશે એવી અમે આશા રાખીએ છીએ. અસ્તુ. પ્રાંત અધિકારી સાહેબશ્રીને અમારા સાંતલપુર ગામના અલગ અલગ કોમ્યુનિટીમાંથી બ્રાહ્મણ સમાજ, આહીર સમાજ, દલિત સમાજ, ક્ષત્રિય સમાજ મળી અને એક સાહેબને એક રજૂઆત કરી છે. 40 વર્ષ પહેલાં અમારા ગામમાંથી એક માલિક પરિવાર ગાયોને પોતાની માલિકીનું ખેતર અર્પણ કરીને સ્થળાંતર કરેલ છે. વર્ષો પછી લેભાગુ અને લાલચુ તત્વોને આ જગ્યા ઉપર સરકારશ્રીમાંથી કંઈક વળતર મળવાનું હોય લાલચ ઊભી થઈ, જેને લઈને ખોટો ખોટો દાવો. એક અમારા વિસ્તારમાં સાંતલપુર, વારઈ, રાધનપુર એક વિસ્તારમાં એક રેગ્યુલર ચાલતી ઘટના છે કે કોઈ પણ ક્લિયર જમીન ઉપર વિવાદિત બનાવવા માટે, કાયદાકીય ગૂંચ ઊભી કરવા માટે એમાં દાવો કરી દેવો. દાવો કર્યા બાદ સમાધાન કરવું કોઈને કોઈ આર્થિક હેતુ સંતોષવા માટે. આવું ચાલતું હોય છે, લોકોમાં લોકો સહન કરતા હોય છે. પણ આજે અમારો સમગ્ર જોરાળ પંથક એક વાતમાં મજબૂત છે કે આવી રીતે ગાયોની જગ્યા કોઈને આપી દેવામાં અમે સંમત નથી. ગાંધીજી ધ્યામાર્ગી ગુજરાત લેવલે જેવડું પણ કરવું પડે એવું આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ. આજે શું કારણે આવ્યા ને શું કરી? આજે પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. અમારા ગામના 60-70 વર્ષની ઉંમરના વડીલોએ આવીને રજૂઆત કરી છે કે સાહેબ આ ગાયોની માલિકીને ગાયોના ધરિયાણમાં વપરાતી જગ્યા છે અને આ જગ્યાને ગોચરના હેડ તરીકે જાહેર કરી છે.